બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદીને નાથવા જિલ્લા પોલીસ સક્રિય બની છે, ત્યારે જિલ્લાના અંતરિયાળ તેમજ સરહદી વિસ્તારોમાંથી દારૂ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં આજે થરાદ પોલીસને બાતમી મળી હતી કે સિધોત્રાથી લાખની તરફ દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી જનાર છે. તેથી થરાદ પોલીસે હકીકતના આધારે દેતાલ તરબારી ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરી હતી. જોકે પોલીસની ગાડીને જોતા સ્વિફ્ટ ગાડી ચાલકે પોતાનો રસ્તો બદલી લાલપુર ગામ તરફ બગાડતા ડોડિયા લાલપુર રોડ ઉપર ગાડી પલટી ખાઈ ગઈ હતી, જેમાં ગાડી ચાલક સંજયકુમાર તેમજ જયરામ ચોખારામ બિશ્નોઈ રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું હતું. અને ગાડીની તલાશી લેતા ગાડીમાંથી પાસ પરમિટ વગરની દારૂની કાચની બોટલો તથા બિયરની ટ્રેન મળી. કુલ 1252 જેટલી બોટલો મળી આવી હતી અને આ દારૂની અંદાજિત કિંમત 1,11,600 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કે દારૂની હેરાફેરી કરી રહેલી ગાડીની કિંમત 2,00,000 તેમજ રોકડ રકમ 6,400 રૂપિયા સહિત કુલ 3,18,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આ સાથે દારૂ ભરાવનાર સુરેશકુમાર વિષ્ણોએ તથા દારૂ મંગાવનાર ભરતસિંહની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.